सामान्य रीते वाक्य नो क्रम शू होय कर्ता क्रियापद अने कर्ता कर्म अने क्रियापद तो ये क्रम जळवावो जोईए पण विशेषणो आवता होय तो क्रिया विशेषण होय तो क्रिया पहेला मुकाय સંજ્ઞાનું વિશેષણ હોય તો સંજ્ઞા પહેલાં મુકાય એ રીતે આપણે સામાન્ય ક્રમ એવો હોય છે બરાબર તો લખો વાક્યમાં શબ્દોને ગમે તેમ વાક્યમાં શબ્દોને ગમે તેમ ગોઠવી દેવાથી અર્થ પ્રગટ થતો નથી પણ કર્તા કર્મ ક્રિયાપદ અલ્પવિરામ મુક્ત રહેવાનું કર્તા કર્મ ક્રિયાપદ વિશેષણ ક્રિયા વિશેષણ વગેરેનું ચોક્કસ સ્થાન હોય છે એ પદોને યોગ્ય ક્રમમાં ગોઠવતા વાક્ય અર્થસભર બને હવે લખો કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો એમાં નંબર એક ક્રિયાપદ વાક્યને અંતે મુકાય છે ક્રિયાપદ વાક્યને અંતે મુકાય છે નંબર બે પહેલા કર્તાપદ અને પછી કર્મપદ આવે પહેલા કર્તાપદ અને પછી કર્મપદ આવે વાક્યમાં એમાં મુખ્ય અને ગૌણ કર્મો આપેલા હોય તો પહેલા ગૌણ કર્મ અને પછી મુખ્ય કર્મ આવે છે એક વાક્ય ખાલી આપણે સમજીએ દાખલા તરીકે કૃણાલે રમેશને ચોપડી આપી એમાં આ શું છે કર્તા બરાબર આ શું છે ક્રિયાપદ આમાં બે કર્મો આપેલા છે ચોપડી આપી તો કોને રમેશને શું આપ્યું તો ચોપડી તો એ બંને શું છે કર્મ છે તો આ ચોપડી આપવી એ મુખ્ય કર્મ છે અને રમેશે ગૌણ કર્મ છે બરાબર તો વાક્યમાં બે કર્મ આપેલા હોય તો પહેલાં ગૌણ મૂકવું અને પછી મુખ્ય લખો રીતિવાચક ત્રણ નંબર આપજો રીતિવાચક ક્રિયા વિશેષણો ક્રિયાપદની તરત પૂર્વે આવે છે ચાર નંબર કર્તાપદ કર્મપદ
અને પૂરક પદના પૂરક પદના વર્ધકો તેની તરત જ પૂર્વે આવે છે તેની તરત જ પૂર્વે આવે છે દાખલા તરીકે લખો દાની રાજાએ ગરીબ બ્રાહ્મણને ઘણી બધી ભેટ સોગાદો સપ્રેમ અર્પી દીધી તમારે રાજા શું છે કરતા તો એનું વિશેષણ શું છે દાની પછી ગરીબ જે છે મુખ્ય કર્મ અને ઘણી બધી એ ગૌણ કર્મનું પૂરક પદ છે બરાબર બ્રાહ્મણો કર્મ છે પણ એનું વર્ધક એટલે કે એના માટે વપરાયેલું પદ તો ગરીબ બ્રાહ્મણ અને ભેટ સોગાદો આપી એ બીજું કર્મ છે પણ એના અનુસંધાનમાં ઘણી બધી જે છે એ એનું પૂરક પદ છે એટલે જે તે પદનું પૂરક પદ હોય એની પહેલા મુકાય બરાબર આગળ નંબર આપો નામયોગી નામની પછી આવે નામ પછી આવે નામયોગી નામ પછી આવે આ બાબત પહેલાં મેં તમને કહી દીધેલી છે કે નામયોગી વાક્યની અંદર પ્રત્યય તરીકેનું કામ કરે બરાબર પ્રત્યય કેવી રીતે લખાય અને નામયોગી કેવી રીતે લખાય વાક્યમાં લેખન રૂઢિમાં આવી ગયું પ્રત્યય પદની સાથે જોડીને લખાય અને નામયોગી પદથી અલગ લખાય પદ પાછળ જે પદની પાછળ નામયોગી લગાવવાનો હોય એ પદ પછી લગાવાય તો નામયોગી ધરાવતા શબ્દો પદો કેવા હોય કયા કયા પ્રત્યય કયા હોય બોલ તો ભાઈ પ્રત્યય કિશન પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય નહીં વિભક્તિ પ્રત્યયની વાત કરું વિભક્તિ પ્રત્યયનું વાક્યમાં શું કામ હોય વિભક્તિ પ્રત્યય વાક્યમાં ના હોય તો શું થાય અર્થપૂર્ણ ના લાગે વાક્ય બરાબર તો નામયોગી પણ એ વિભક્તિ પ્રત્યયનું જ કામ કરે છે પણ નામયોગી ધરાવતા પદો કયા હોય કેવા હોય અંદર ઉપર નીચે બહાર તરફ આ બધા નામયોગી છે બરાબર તો જે નામયોગી છે એ વાક્યમાં શબ્દ સાથે ક્યાં લખાય પદની પાછળ જ્યારે પ્રત્યય છે એ શબ્દ સાથે જોડાઈને લખાય હું વર્ગમાં બેઠો છું એવું લખવું છે આપણે હું વર્ગમાં તો અહીંયા પ્રત્યય જે છે આપણે જોડે લખ્યું પણ વર્ગની અંદર બેઠો છું અંદર તો આ અંદર શું છે નામયોગી વાક્યની અંદર આ પ્રત્યય અને નામયોગી બંનેનો ઉપયોગ થયો બરાબર પણ પ્રત્યય જોડીને લખ્યો અને નામયોગી શબ્દથી અલગ લખાય અને શબ્દની પદની પાછળ એમનેમ શબ્દો આપ્યા તમને કમળ પછી ફૂલ આ બધા શું છે ખાલી શબ્દો પણ એક કમળનું ફૂલ છે તો આ શબ્દોમાંથી શું બની ગયું પદ બની ગયા શબ્દોમાંથી શું બની ગયા પદ એમનેમ કોઈ અર્થપૂર્ણ ના હોય અહીંયા એટલું કમળ છે અહીંયા ફૂલ છે એવું આપણને અલગ અલગ આપ્યું છે તો એ ખાલી શબ્દો જ છે
પણ જ્યારે આપણે એનો વાક્યમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે શું બની જાય છે? પદ બની જાય છે. ખબર પડી? સ્વર, વ્યંજન આ બધી જે પ્રાથમિક સમજ આપણને હોવી જોઈએ ને, કે સ્વર કયા, વ્યંજન કયા. પછી પહેલાં તમારે પ્રત્યયો આવે છે, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, અને જે ની, મા એ જે લાગે છે ને એ વિભક્તિ પ્રત્યયો છે. અને વિભક્તિ પ્રત્યયો વાક્યની અંદર વપરાય ત્યારે જ વાક્ય અર્થપૂર્ણ બને. શું જોવે છે બગા તું? ઉભો થા. શબ્દ પદ ક્યારે બને? શબ્દ પદ ક્યારે બનશે? અહીંયા ધ્યાન નથી તારું, કંઈક ગડમથલ કરતો હતો ત્યાં. આ બધું જતું રહેશે ને, આ જ પ્રશ્નો કાલ ફરી પૂછીશ. હમણાં રિસેસમાં પૂછી લેજે મિત્રોને, શબ્દ પદ ક્યારે બને. હમ, બેસ જાય. શબ્દ ક્યારે બને ખબર છે? શબ્દની વ્યાખ્યા આપીએ, શું આપી શકો તમે? અર્થપૂર્ણ અક્ષરોનો સમૂહ. અર્થપૂર્ણ અક્ષરોનો સમૂહ. અક્ષરો આડવરા હોય તો શબ્દ ના બને. હું અહીંયા લખું ગમે તેવા શબ્દ સમૂહમાં લખું, આનો કોઈ મતલબ થાય? સમૂહ છે અક્ષરોનો, શું છે? સમૂહ. પણ એ શબ્દ ના કહેવાય. પણ જ્યારે આને આપણે આ સમૂહ છે પણ કંઈક અર્થ સમજાય છે આપણને, અક્ષરોનો શું છે? સમૂહ. પણ કંઈક અર્થ સમજાય છે તો અક્ષરોનો અર્થપૂર્ણ સમૂહ એને શબ્દ કહેવાય. અને શબ્દોનો અર્થપૂર્ણ સમૂહ એટલે વાક્ય. શબ્દોને આપણે વાક્યમાં અર્થપૂર્ણ રીતે યોગ્ય ક્રમમાં મૂકીએ ત્યારે વાક્ય બને. એટલે શબ્દોનો સમૂહ એટલે વાક્ય અને અક્ષરોનો સમૂહ એટલે શબ્દ. કોઈ બહારથી આવ્યું હોય કોઈ સર ઇન્સ્પેક્શન માટે, તો એવું જરૂરી નથી કે તમે 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં હો કે 10મામાં હો તો એના સિલેબસમાં જે આવતું હોય એ જ પૂછે. એ તમારા પાઠ્યક્રમના પ્રશ્નો ના પૂછે, ગ્રામરના જ પૂછે. અને ગ્રામરના અને કેટલાકની કેવી ટેવ હોય કે અહીંયા ગણિતનું લેક્ચર ચાલતું હોય તો ગણિત વિશે પ્રશ્નો પૂછે, ગુજરાતીનું ચાલતું હોય તો ગુજરાતીના પૂછે. તો આપણને પહેલાં પ્રાથમિક જે પાયો આપણને ગુજરાતીનો પાયો છે ને એમાં જે આવતું હોય એની ખબર હોવી જોઈએ. નહીં તો પછી એમ કે ભાઈ અક્ષર કોને કહેવાય તો તમને ખબર જ ના હોય. અક્ષર કોને કહેવાય? સ્વર અને વ્યંજનથી બનતો જે મૂળાક્ષર છે એ અક્ષર છે. આ એકલો વ્યંજન કહેવાય, આ એકલો વ્યંજન કહેવાય. પણ એની અંદર આપણે અ કે ઈ કે ગમે તે કંઈક મૂકીએ છીએ ત્યારે એ અક્ષર બને છે. આ અક્ષર બની ગયું. અ એની સાથે જોડીશું તો ક બની ગયું. તો આ અક્ષર છે, આ ફક્ત શું છે? વ્યંજન છે. તો અક્ષર, વ્યંજન અને સ્વરનો જે મેળથી જે બને છે પર એ અક્ષર છે. આને બીજું વર્ણ પણ કહેવાય, બરાબર? અક્ષર પણ કહેવાય અને વર્ણ પણ કહેવાય. ચલો ખરાબ. નામયોગી નામની પછી આવે છે, એમાં ઉપર નીચે કેવા નામયોગી હોય વાક્યમાં એ જ લખાવું છું. ઉપર, નીચે, અંદર, બહાર વગેરે જેવા. પછી આગળ નંબર આપીને લખો, નિપાત જે પદના અર્થમાં, નિપાત જે પદના અર્થમાં અર્થમાં ભાર દર્શાવવા હોય, ભાર દર્શાવવા હોય તેના પછી મુકાય છે, તેના પછી મુકાય છે. વાક્યની અંદર આપણને જુદા જુદા પદ આપ્યા હોય, કર્મપદ આપ્યું હોય, ક્રિયાપદ આપ્યું હોય, કર્તા પદ આપ્યું હોય, આપણે જે પદ પર ભાર મૂકવો છે એ પદ પછી તરત નિપાત મુકાય. નિપાત તરીકે વપરાતા શબ્દો કયા છે? હમણાં હાલ કહ્યું તું મેં,
मिहिर ने बाज केम जो पड़ी बगा हमरा हाल तो बोलतो तो ने निपत तो जता हां तो पण पछि जी आदरवाचक मा आवे पछि य पण आदरवाचक मा आवे माफक मात्र सीमावाचक मा आवशे पछि खरो खरी खरु आपण निपात छे खरो खरी खरु अने लटकणिया स्वरूपे वपराता निपातो मा ने लटकणिया स्वरूपे एटले कई वाक्यनो लय ताल जाळवा माटे काव्य पंक्ति मा पाछळ मुकाता होय ने ने खरो रे एवा बधा जे निपात छे ए लटकणिया स्वरूप कहेवाय तो अहींया उदाहरण आपणे लखीए के ते ज गयो तेज ते पछी ज अलग लखजो गयो कारण के निपात पद थी अलग लखाय ते ज गयो भेगु लखी जाय तो तेज गयो एवुं थई जाय नाम तेज नामनो व्यक्ति गयो एवुं थई जाय पण अहींया ते सर्वनाम छे ते ज गयो एटले एना सिवाय बीजुं कोई गयुं नथी तेज गयो एम ए सिवाय बीजुं उदाहरण लखो ते गयो ज ते गयो ज पहला त सर्वनाम पर भार मूको तो एटले सर्वनाम पछी तरत निपात मूक्यो हवे क्रियापद पर भार मूको छे एटले क्रियापद पछी आपणे ज मूक्यो के ते गयो ज छे अहींया रोकायो नथी ते गयो ज ख्याल आव्यो जे पद उपर भार मूको होय ए पद पछी निपात मुकाय जे पद उपर भार मूको होय ए पद पछी निपात मुकाय पछी आगळ लखो केटलीक वार पदक्रम न जळवाय तो अर्थ बदलाई जवानी के अनर्थ थवानी पण संभावना रहती होय छे अर्थ बदलाई जवानी संभव शु लखाय में अर्थ बदलाई जवानी अनर्थ थवानी पण संभावना रहे छे एनु एक उदाहरण आपणे समझिए के पद क्रम ना जळवाय तो केवी रीते अर्थ बदलाई जाय ते बराबर लखो उदाहरण मारी मासीनी मोटी दीकरी माटे मूर्तियो शोधवानो छे अहीं आपणे उदाहरण लख्युं पद क्रम આપણને આ વાક્યમાં શું કહે છે કે મારી માસીની મોટી દીકરી માટે પણ પદક્રમ ના જળવાય તો અર્થ બદલાય બીજું વાક્ય લખો એની નીચે જ મારી મોટી માસીની દીકરી માટે મૂર્તિઓ શોધવાનું છે શું અર્થ બદલાય મને કોઈ કહે છે આમાં પદક્રમ બદલાઈ ગયો વાક્ય ખોટું નથી તમે જે કહેવા માંગો છો એ બંને વાક્ય તમે તમારા મોટા માસીની વાત કરતા હોય તો એ પ્રમાણે આ નીચેનું વાક્ય સાચું છે પછી માસીની મોટી દીકરી વિશે વાત કરતા તો ઉપરનું વાક્ય સાચું એટલે વાક્ય રચના ખોટી નથી પણ આપણે જે કહેવા માંગીએ છીએ એ અનુસંધાનમાં જો પદ ક્રમ બદલાઈ જાય તો અર્થ શું થઈ જાય બદલાઈ જાય આપણે આપણા મોટા માસીની વાત કરતા હોય અને ઉપરનું વાક્ય બોલીએ તો એ અનુસંધાનમાં ખોટું પડે એટલે વાક્યમાં પદ ક્રમ જળવાવો ખૂબ જરૂરી છે બરાબર આ બે ઉદાહરણ પરથી ખબર પડી આમાં માસીની મોટી દીકરીની વાત છે જ્યારે બીજામાં મોટા માસી આપણી બે કે ત્રણ માસી હોય તો બેમાંથી મોટા માસીની દીકરીની વાત છે સમજાય છે આમાં એટલે પદક્રમ જળવાવો ખૂબ જરૂરી છે બરાબર
આટલા નિયમો પદક્રમના છે અને આ પહેલા જે નિયમ લખાવ્યા હતા મેં પદ સંવાદના બરાબર એટલી બાબત ધ્યાનમાં રાખીને પદક્રમ અને પદ સંવાદ તમારે લખવાના હવે આપણે સંયોજકની વાત કરીએ વાક્યમાં સંયોજકો જે હોય એવો પ્રશ્ન કેવો આવે તમારે કે સંયોજક શોધો ફક્ત સંયોજક શોધવાનો જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે તમે જવાબમાં એટલું સંયોજક લખી શકો બરાબર પણ આગળના ધોરણમાં તમારે સંયોજક મૂકવાના પણ આવશે અત્યારે હાલ તમારે સંયોજક શોધો એવો પ્રશ્ન આવશે એટલે વાક્યમાંથી તમારે સંયોજક શોધવાના છે દાખલા તરીકે મહેશ અને રમેશ બે મિત્રો છે તો વાક્યમાં સંયોજક કયું છે અને વાક્યમાં સંયોજક અને છે પણ જ્યારે તમે આગળના ધોરણમાં આવશો ત્યારે શું થશે ત્યાં સાદા આ કયું વાક્ય છે સંયુક્ત વાક્ય છે કયું વાક્ય છે સંયુક્ત એમાંથી તમારે સાદા વાક્યમાં પરિવર્તન કરવાનું આવશે તો એમાંથી હવે સાદા વાક્યમાં ફેરવવું હોય તો શું કરવું પડે સૌથી પહેલાં સંયોજક દૂર કરવું પડે સંયોજક દૂર કરો સંયોજક મૂકીને જ્યારે બે વાક્યોને તમે જોડો ને ત્યારે કયું વાક્ય બની જાય સંયુક્ત પછી એક વાક્ય બીજા વાક્ય પર આધારિત હોય તો સંકુલ વાક્ય બની જાય મિશ્ર પણ કહેવાય અને સંકુલ પણ કહેવાય પણ સંકુલ કે સંયુક્ત વાક્ય આપેલું છે એમાંથી આપણે સાદું વાક્ય બનાવવું છે હાલ મેં ઉદાહરણ શું આપ્યું તમને મહેશ અને રમેશ બંને મિત્રો છે તો એમાં બે કર્તા વચ્ચે બે કર્તા પદ વચ્ચે સંયોજક મૂક્યું બરાબર હવે મહેશ અને રમેશ બંને વિદ્યાર્થી છે એવું એક ઉદાહરણ આપ્યું મેં તમને તો મારે એને સાદા સ્વરૂપે ફેરવવું હોય સાદા વાક્ય રૂપે તો સંયોજક દૂર કરીને વાક્યો અલગ બનાવવાના છે બનાવો ચલો મહેશ અને રમેશ બંને વિદ્યાર્થીઓ છે સાદા વાક્યમાં ફેરવો મેં સંયુક્ત વાક્ય તમને કહ્યું એનું સાદા વાક્યમાં પરિવર્તન કરવાનું છે અને સંયોજક અલગ કરી દેવાનું છે એમાંથી દીપક નહીં ખબર પડે બહેનોમાં નહીં ખબર તને બેટા સાદા વાક્યમાં ફેરવવું હોય ને સાદા વાક્યમાં શું હોય એક જ ઉદ્દેશ્ય હોય ને એક જ વિધેય હોય સાદા વાક્યમાં એક જ ઉદ્દેશ્ય હોય અને એક જ વિધેય હોય હવે ઉદ્દેશ્ય અને વિધેય વાળી પાછું શું નવું આવ્યું એમ મનમાં થતું હશે હે ને ઉદ્દેશ્ય એટલે હવે અમે મેં તમને શું કહ્યું રમેશ અને મહેશ કહ્યું ને તો એમાં રમેશ શું છે ઉદ્દેશ્ય છે અને એના અનુસંધાનમાં જે પાછળ કંઈ કહેવામાં આવ્યું શું વિદ્યાર્થી છે એવું કહેવામાં આવ્યું એનું વિધેય છે ઉદ્દેશ્ય વિશે જે પણ કંઈ કહેવામાં આવે એ શું છે વિધેય તો અને જેને સંબોધીને કે જેનો જેના માટે આપણે કહીએ છીએ એ શું છે ઉદ્દેશ્ય છે તો એક જ ઉદ્દેશ્ય અને એક જ વિધેય તો રમેશ વિદ્યાર્થી છે એક વાક્ય બની ગયું અને આપણે શું કર્યું વચ્ચેથી કાઢી લીધું અને મહેશ વિદ્યાર્થી છે અને નહીં મૂકવાનું રમેશ વિદ્યાર્થી છે પૂર્ણ વિરામ અને મહેશ વિદ્યાર્થી છે તો સાદું વાક્ય બની ગયું સાદું વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે સંયોજક શું કરવાનું દૂર કરી દેવાનું સંયોજક દૂર થઈ જાય એટલે પછી જો ક્રિયાપદ બેવડવું પડે તો બેવડવાનું અને કરતા એ પછી હું તમને સમજાવીશ બરાબર કે કરતા